नमस्कार, समय गुजरात साथे हूं परेश। समाचार शुरू करता पहला मुख्य समाचार पर एक नजर। चाणस्मा दाणोदरा विद्यार्थी ने मार मरवानी घटना ने लिए पाटण जिला पुलिस अधीक्षके तात्कालिक संबोधी प्रेस कॉन्फ्रेंस। पाटण खाते हिंदू मुस्लिम कौमी एकता प्रतीक समान हजरतगंज सहित पीर भव्य जुलूस निकल। हवे समय गुजरात विस्तार थी। चाणस्मा तालुका दाणोदरा गाम धोरण दसमा अभ्यास करता मित चावड़ा नामनो विद्यार्थी जे धीणोज गामे धोरण 10 नी परीक्षा आपवा गयो हतो, जे दरमियान बेसमो द्वारा आ विद्यार्थी ने बाइक पर बळजबरी पूर्वक बेसाडीने खेतर मां लई गया हता अने त्यारबाद विद्यार्थी ने झाड़ साथे बांधीने ढोरमार मारवामां आव्यो हतो। आ घटनाना समग्र पाटण पंथकना अनुसूचित जाति समाजमां घेरा प्रत्याघात पड्या हता अने आ घटनाने लई सोशियल मीडियामां पोलीसनी कामगीरी सामे अनेक सवालो उभा थया हता। त्यारे आ बनावने पगले पाटण जिला पुलिस अधीक्षक शोभा भूतड़ा द्वारा प्रेस कॉन्फरेंस बोलावामां आवी हती। एक गुनो दाखल करीने 20 तारीखे गुनो दाखल करीने तात्कालिक जे छे आरोपीओ पण अरेस्ट थई गया छे अने हाल आरोपीओ रिमांड उपर छे। आ घटना संबंधे मीडियामां खास करीने केटलाक नेशनल मीडियाना पण प्रिंट मीडियामां अने बीजा पण मीडियामां अलग अलग स्टोरीओ वहेती थई छे કે જેમાં એટ્રોસિટી નો ગુનો દાખલ કરવાથી લઈને આરોપી અરેસ્ટ ન થવા સુધીની વિગતો એમાં જણાવવામાં આવી રહેલ છે, જે બાબતે હું બધાને અપીલ કરવા માંગુ છું કે પાટણ પોલીસ દ્વારા આમાં જ્યારે અમારું વિક્ટિમ દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યું છે, તાત્કાલિક ફરિયાદ એમાં લેવામાં આવી ગયેલી છે અને આરોપીઓને પણ અમે વહેલી તકે પ્રોમ્પ્ટલી ખૂબ જ અરેસ્ટ કરી લીધા છે અને આજે અમારા જે ડીવાયએસપી એસસીએસટી સેલ છે એમના દ્વારા આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં આવેલ હતા। જે મૂળ ફરિયાદ હતી એમાં જે વિક્ટિમ છે એ આરોપીઓને ઓળખતા નહોતા, એ અજાણ્યા ઈસમા રીતની ફરિયાદ હતી, છતાં પોલીસે એમાં ખૂબ જ વ્યવસ્થિત તપાસ કરીને અમે જે ખરેખર એમાં આરોપીઓ હતા એ આરોપીઓને શોધી લાવેલા છીએ અને પાટણ પોલીસ દ્વારા આ જે વિક્ટિમ છે એના એક્ઝામ સેન્ટર સુધી પોલીસ પ્રોટેક્શનમાં પોલીસની ગાડીમાં એને લાવવાની લઈ જવાની પણ વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવી છે અને હજી પણ તપાસ દરમિયાન કોઈ વિગતો બહાર આવશે તો પાટણ પોલીસ દ્વારા ચોક્કસપણે તટસ્થ રીતે અમે તપાસ કરવાની તજવીજ હાલ ચાલુ છે। આરોપી કોણ છે? આમાં ધીનોજ ગામના જ આરોપીઓ છે અને એને જે લખાવ્યા હતા એ જ ઈસમના બીજા ભાઈ અને એ રીતના બીજા આરોપીઓ છે। ના, આરોપી વિદ્યાર્થી નથી, એમાં ઉંમરલાયક વ્યક્તિ છે। એસટી કર્મચારીનું કંઈક નામ, એને એસટી કર્મચારીનું નામ આપ્યું હતું પરંતુ એમાં ખરેખર જે છે આ જે નામ લખાવ્યું છે એમના જે ભાઈ છે એ બીજા એ અક્યુઝ છે। આ જે ફરિયાદી છે એ ખાસ કરીને આ લોકોને ઓળખતા નહોતા પરંતુ એ એક વ્યક્તિનું નામ એમને ખબર હતું ગામનું એટલે આ નામ આપ્યું હતું, પરંતુ તપાસ દરમિયાન અમે જે સાચા લોકો છે એમને શોધી લીધા છે અને અરેસ્ટ કર્યા છે। ઘટનાનું સત્ય શું છે? કારણ કે એવું સામે આવ્યું છે કે આ ઘટનામાં અમારા પાસે જે વિગત આવી છે એમાં અમે જે કન્સર્ન્ડ એક દીકરી છે અને આ જે વિક્ટિમ છે આ બંનેના કોલ ડિટેલ અત્યારે લઈને આગળની તપાસ કરી રહ્યા છીએ। હાલ આ તબક્કે હું કમેન્ટ ના કરી શકું, આમાં અમે તમામ પાસાઓ ધ્યાનમાં લઈને તપાસ કરી રહ્યા છીએ અને આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને જે છે ઇન્વેસ્ટિગેશન આગળ વધશે। પાટણવાડા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા 5 ગામ લેવા પાટીદાર સમાજની સામાન્ય સભાને શૈક્ષણિક સહાયતા ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન પાટણ ઊંઝાના 3 રસ્તા નજીક આવેલ 5 LP ભવન ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધોરણ 12 થી અનુસ્નાતક સહિતના વિવિધ ક્ષેત્રોના વિદ્યાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। તો આ સાધારણ સભામાં સમાજ મંડળના ટ્રસ્ટીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે મળવાનું થયું અને ભેગા થયા ત્યારે 10-15 માણસો હતા, એટલીસ્ટ આજે 150-200 ની હાજરી થાય છે એ પરિણામ બતાવે છે કે આપણે આપણા ધ્યેય તરફ આગળ વધી રહ્યા છીએ। અમરેલી જિલ્લાના બાબરામાં ભગતસિંહ યુવા સમિતિ દ્વારા શહીદ દિવસની ઉજવણી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારે ભગતસિંહ યુવા સમિતિ દ્વારા બાબરા શહેર 23 માર્ચ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। એ સમિતિના સભ્યો દ્વારા શહેરમાં દેશના વીર ક્રાંતિકારી તેમજ જમ્મુ કાશ્મીરના પુલવામાના હુમલાના શહીદ વીરોના વીર જવાનોની સમિતિના સભ્યો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા શહેરના આનંદ સરોવર ખાતે એક શ્યામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
પાટણના નામાંકિત કલાકારોને પાટણની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં ગાયત્રી મંદિર ખાતે નાના બાળકોને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે અનેક શાળાના બાળકોએ ભોજન લીધું હતું, તેમજ બપોર પછી રામધૂનનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। શ્રાવણી ગાય માતાના મંદિરે હર વર્ષે આ પર્વનું આયોજન કરવામાં આવે છે અને લોકો ત્યાં દૂર દૂરથી આવે છે અને બહુ આનંદ માણે છે। સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે, તે પહેલા રોકો એક નાનકડા બ્રેક માટે। ટ્રાયના નવા નિયમોને આધીન હવે દરેક કસ્ટમરને છે પોતાની પસંદગીની ચેનલ પસંદ કરવાનો અધિકાર। તો આવો અને આપની પસંદગીની ચેનલો પસંદ કરો અથવા અમારા પેકેજમાંથી આપના પસંદગીના પેકેજ પસંદ કરો, જેવા કે રૂપિયા 100 માં ફાઉન્ડેશન પેક જેમાં 100 થી વધુ ચેનલ સાથે પાટણની લોકલ ચેનલ તો ખરી જ, રૂપિયા 166 માં ફાઉન્ડેશન પેક સહિત અન્ય ચેનલ જેમાં સબ પલ સોની સેટમેક્સ કલર્સ ગુજરાતી કલર્સ સિનેમા જેવી અનેક જોવા જેવી 154 ચેનલો સાથે લોકલ 20 ચેનલ, રૂપિયા 218 માં ફાઉન્ડેશન પેક સાથે 186 થી વધુ ચેનલ જેમાં સ્ટાર ટીવીની 12 ચેનલ સાથે પાટણની લોકલ 20 ચેનલ તો ખરી જ, રૂપિયા 235 માં ફાઉન્ડેશન પેકમાં આવતી ચેનલ તો ખરી સાથે 75 ચેનલનો ખજાનો જેમાં સ્ટાર સ્પોટ સોની કલર્સની ગણમાત્ર ચેનલો લોકલ 20 ચેનલ તો ખરી, રૂપિયા 290 માં ફાઉન્ડેશન પેકમાં આવતી ચેનલો સાથે લગભગ બધી ગણમાત્ર ચેનલો 105 થી પણ વધુ સાથે જી સોની કલર્સ સ્પોટ સ્ટારની લગભગ બધી જ ગણમાત્ર ચેનલોનો રસાળ આપના માટે જ। તો આવો અને પાટણમાં અન્ય કંપનીની કમ્પેરમાં સસ્તી ચેનલો જોવાનું ચૂકશો નહીં। મેં તો મારી પસંદગીની ચેનલનું પેકેજ પસંદ કરી લીધું છે, શું તમે કર્યું? જો ના કર્યું હોય તો આજે જ સંપર્ક કરો। સાઈ કેબલ નેટવર્ક S/13/16/711 બિઝનેસ ચાણસમાં 4 રસ્તા પાસે પાટણ, મોબાઈલ નંબર 91-579-25-157। પાટણ શહેરના મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલ સને 2019-20ના વર્ષમાં મિલકતવેરો પાણીવેરો તથા ડ્રેનેજવેરો એપ્રિલ મહિના સુધીમાં ભરી જવા જાણ કરવામાં આવે છે, તેમજ એપ્રિલ માસ પછી પાણીવેરા તથા ડ્રેનેજવેરા ઉપર નિયમ અનુસાર નોટિસ ફી વસૂલ કરવામાં આવશે, જેની દરેકે નોંધ લેવી। દેશનું પર્યાવરણ બચાવો, પીવીસી ડોર કટિંગ સાથે ઉધઈ અને ભેજનું એકમાત્ર ઉપાય પીવીસી ફર્નિચર, એલ્યુમિનિયમ ડોર, વિન્ડો પાર્ટીશન, પીવીસી કિચન, ફર્નિચર બનાવતા પહેલા અમારી મુલાકાત અવશ્ય લો। પ્યોર પાઇન ડોર મેમરન અને ફર્સ્ટ ડોર ફિટિંગ તથા એસેસરી પૂનમ પીવીસી એન્ડ એલ્યુમિનિયમ, 4 દિવ્ય આશીષ સોસાયટી, ખુશબુ ગેસની બાજુમાં, ચાણસમા હાઈવે રોડ આગળ।
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પાટણના જૂના પાવર હાઉસ પાસે આવેલ હિન્દુ મુસ્લિમ બંને ધર્મના અકીદતમંદો માટે આસ્થાના કેન્દ્ર અને કોમી એકતાના પ્રતિક સમાન હજરતગંજ સૈયદ પીરના ઉર્સ મુબારક પ્રસંગે શહેરના કાજીવાડા વિસ્તારમાંથી ગલેફ ચાદર સાથે સંદલ શરીફ જુલુસ નીકળ્યું હતું, જે જુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી દરગાહ શરીફ ખાતે આવ્યો હતો. મિલાદ શરીફ કુરાન ફાર કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકો જોડાયા હતા. ગતરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપના કોઈ ઉમેદવારનું નામ નક્કી નથી થયું ત્યારે જિલ્લા કાર્યાલય ખાતે જેમને કે કોંગ્રેસના ધારાસભ્યો ખરીદીને રાજ્યમાં બાહુબલી થવાની નીતિ રીતિ સામે ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાને પણ ખરીદવાની કોશિશ થઈ રહી હોય તેવું જણાઈ આવ્યું છે. ભાજપની વાહવાહી કરવાના ફળ સ્વરૂપે પત્રકારોને પ્રેસમાં કહેવામાં આવ્યું હતું કે ઓફિસમાં બેઠેલા ભાજપ કાર્યકર રિંકુ પટેલ અને જયેશ દરજી પાસેથી પોતાના કવર મેળવી લેવા, આમ કવરમાં રકમ ભરીને પત્રકારોનું ઘોર અપમાન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આદર્શ આચાર સંહિતાના લીરેલીરા ઉડાડ્યા હતા. આમ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષો દ્વારા યોજાતી પ્રેસ કોન્ફરન્સ ઉપર બાજ નજર રાખી આવી પ્રેસોનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે તેવી પત્રકાર આલમમાં માંગ ઉઠી છે. જૂનાગઢમાં 23 માર્ચ એટલે શહીદ દિન નિમિત્તે દેશમાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ તેમજ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચરિત્રનું નિર્માણ કરવા માટે વેટરન્સ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના કોઓર્ડિનેટર અને બદલપુરના સરપંચ રમેશભાઈ ભીમાણી તેમજ માખીયાળાના સરપંચ રમેશભાઈ ગજરા સાથે ફાર્મર ફ્રન્ટ રમેશભાઈ ભૂસા સહિતના કાર્યકરો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તત્પર રહેતા હૈ ઓર દૂસરા કિસાન જો દેશ કે પેટ કી રક્ષા કે લિયે પતા નહીં દિન રાત बिना धूप बारिश के बारे में कुछ सोचे समझे 24 घंटा काम करता है. हो सकता है उसका पूरी पूंजी उसी खेती में खत्म हो जाए, लेकिन वो राष्ट्र के पेट की रक्षा के लिए दिन रात तत्पर रहता है. ધોરાજીના મહાલક્ષ્મી ગરબી મંડળ અને બાપા સીતારામ ગ્રુપ દ્વારા 7મી બાપા સીતારામ મંડોળીની સ્થાપના નિમિત્તે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાપા સીતારામ ભૂખ્યાને ભોજન આપતા, ગરીબોની સેવા કરતા, બીમારોની સેવા ચાકરી કરતા હતા, જેઓ અનેક પરચા દેતા હોય છે અને તેમના ઉમદા કાર્યો કરતા હોય છે. બાપા સીતારામની મૂર્તિની ધોરાજીના માલક્ષ્મી ચોક ખાતે આજથી 6 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી, જેની આજે 7મી સ્થાપના દિવસ નિમિત્તે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમય છે વધુ એક વિરામનો, જોતા રહો સમય ગુજરાત ન્યૂઝ. સેમસંગ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હવે આપનાથી તદ્દન નજીક. શ્રીજી એન્ટરપ્રાઇઝ સેમસંગ વન અવર સર્વિસ, કુશળ ટેકનિશિયન અને આધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા આપના મોબાઈલની રાખે સંભાળ. એક્સટેન્ડ વોરંટીમાં 15% ડિસ્કાઉન્ટ. અમારે ત્યાં સેમસંગના તમામ મોડલની ઓરિજિનલ એસેસરીજ મળશે. દિવાળી ધમાકા ઓફર, સોફ્ટવેર ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે. સ્થળ શ્રીજી એન્ટરપ્રાઇઝ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર, પહેલો માળ 7-11 કોમ્પ્લેક્સ, સિદ્ધપુર ચાર રસ્તા, પાટણ.
न्यू भारत रेडियो सेंटर जहां आपने मरसे एलईडी टीवी एसी फ्रिज जेवा अनेक होम एप्लायंसेस ने विशाल रेंज 0% व्याज दर पर सरल हफ्ते आज ही मुलाकात लो दुकान नंबर 1-11 आराधना कॉम्प्लेक्स चतुर्भुज बाग पासे पाटन श्री पाटन जैन मंदिर द्वारा संचालित बीडी सार्वजनिक विद्यालय कैंपस मारे एक बार फरी थी शाला ए जवू छे दौड़ता जईने मारी रोज नी बांकड़ी बेसू छे रोज सवारे ऊंचा अवाजे राष्ट्रगीत गाऊ छे नवी नवी नोट नी सुगंध लेता पहला पाने सुंदर अक्षरे मारू नाम लखू छे रिसेस पड़ता ज वॉटर बेग फेंकी नळ नीचे हाथ धरी ने पानी पीऊ छे जेम तेम लंच बॉक्स पूरू करी मरचू मीठू भभरावेल आमली बोर जमरू काकड़ी आ बधु खाऊ छे साइकिल ना पैडा ने स्टंप बनावी क्रिकेट रमवू छे प्ले ग्रुप थी ड्रोन बार सुधी नु श्रेष्ठ शिक्षण तालीमबद्ध अनुभवी स्टाफ प्रवास स्पोर्ट्स તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારું આયોજન તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ ફાતીમાર દરવાજા બહાર પાટણ ઓમ ફેબ્રિકેશન એલ્યુમિનિયમ સેક્શન એસીપી એસએસ રેલિંગ ફોલ સીલિંગ એમએસ સેડ સંતોષકારક કામ કરી આપવામાં આવશે ઓમ ફેબ્રિકેશન 6 કાશી એસ્ટેટ પાસે પટેલ સ્ટીલ ચાણસ્મા હાઈવે પાટણ મોબાઈલ નંબર 98250 17324 કેર પેસ્ટ કંટ્રોલ ઉધઈ ટ્રીટમેન્ટ 100% ગેરંટી સાથે કરી આપનાર આપના ઘર ફેક્ટરી ગોડાઉન તેમજ ઓફિસમાં 100% ગેરંટી સાથે ઉધઈ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે દિવાળી ધમાકા ઓફર 35% ડિસ્કાઉન્ટ ફક્ત ને ફક્ત દિવાળી સુધી જ મોબાઈલ નંબર 85 11 22 13 12 क्या रंग जमाना क्या धूम मचाना अब तो हर कोई है प्रेम का दीवाना ऊंचे लोगों की ऊंची पसंद दिनेश दिग्जाम रेमन शियाराम रीड एंड टेलर विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलो के कपड़ों का अद्भुत खजाना प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटन रिया इलेक्ट्रॉनिक्स जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, Air Cooler, ઘર ઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના મેખડી ઘેડ પંથકમાં આવેલ વર્ષો પુરાણું નાગદેવતાના મંદિરે લોકો ગામે ગામથી માનતાઓ લઈને આવે છે. એ ગામના આવેલ નાગદેવતાના મંદિરથી માનતા કરનાર દરેક લોકોની મનોકામના પૂર્ણ થઈ જાય છે. દૂર દૂર સુધી લોકો આવે છે. માનતાઓ લઈને અહીં આવેલ નાગદેવતા મંદિરે પૂજામાં ખીચડી તલવાટ નારિયેલ દ્વારા કરવામાં આવે છે. પૂજા અર્ચના જો કોઈને પણ ઉધરસ આવે તાવ આવે અને અહીંયા નાગદેવતાની માનતા કરી હોય ત્યાં ચડાવેલ દાળિયા ખાઈ લે તો ઉધરસ પણ મટી જાય છે તેવી લોકોને શ્રદ્ધા છે. પરિવર્તન થાય અને અહીંયા ખૂબ માણાય આવે અને માનતા સલું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ચાણસ્માના દાણોદરડાના વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક સંબોધી પ્રેસ કરી. પાટણ ખાતે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમાન હજરતગંજ સહિત પીરનું ભવ્ય જુલુસ નીકળ્યું. સાથે જ આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.